અને ઈ કાઠિયાણીને ગમી ગઈ એટલે એને કીધું કે આ લોબડી તમે ક્યાંથી લાવ્યા? કે રાજસ્થાનમાંથી ચારણ લઈ આવ્યા છે, આવી લોબડી મને આપજો, મને બહુ ગમે છે. એટલે અઠવાડિયા પછી 10-15 દિવસ પછી ચારણ જગદંબા પાછા આવ્યા લોબડી લઈને, કે લ્યો આ લોબડી છે, ઓઢી લ્યો. અને પછી લોબડી કાઠિયાણી ઓઢી ભાયો, અને મનમાં આનંદ થાય છે કે આટલી આ લોબડી, આટલા ભરત ભરેલી આ ભેળીઓ હમણાં મૂળ ખાચર દરબાર કાઠી ઘરે આવે અને એમને દેખાડું, જોવું કેવી રોડી લાગુ છું. ટૂંકમાં હાન પડી દરબાર ઘરે આવ્યા, ઘોડાનું પલાણ છાંડી અને પગથિયા ચડ્યા મોળુભાઈ. અને આમ જોયું તા તો માથે કાઠિયાની લોબડી ઓઢેલી, કે આ કોની છે? કે આપણા ઘરે આઈમાં આવે છે ને ઈ લાવ્યા છે. કે તે બહુ મોટી ભૂલ કરી નાખી. કેમ? કે ચારણની દીકરી લોબડી ઓઢે ને એને અમે માં કહી છીએ. આપણી માં હોય, મોગલ હોય, પીઠળ હોય, હોનલ હોય, અને ઈ લોબડી તે ઓઢીને, એટલે હવે આજ પછી સંસાર માંડું તો હું કાઠી ન કહેવા. ભાઈ સત્ય ઘટના છે, મોળું બાપુ ખાચર જીવ્યા ત્યાં સુધી ઓરડાનું પગથિયું નથી ચડ્યા. અને કાઠિયાણીને કીધું તું કે હવે બસ પૂરું થઈ ગયું, આ ચારણની લોબડી ઓઢી છે એટલે આજથી તું મારા માટે હવે માં થઈ ગઈ, બાકી મારાથી નજર ન ફેરવાય. જામુડાનું પાદર લઈ લ્યો તમે, આ એક એક કથામાં છોટો મર હોય પણ નાગનો છેડીએ ગદનું પારખું નકું છું. અને બીજી વાત, આ ચારણોના રાફડા હુણા નથી પડ્યા, સુકામ નથી હુણા પડ્યા, કે હજી આમાં હાથ નાખો તો ફણીધર નીકળે છે. આ કામબાઈ નો ધુઓ છે, જૂના રાફ નો છેડી આમાં જાગે ખોક જડા, અને જાગી ને જડે તા હરે ઓલી કામબાઈ કાળો નાગ, આ તો જૂના રાફ નો છેડી આમાં જાગે ખોક જડા. દરબાર એભલવાળો સુરિયવંશી
લાળો તળા જે સૂર્યવંશી અડી કમ એબલ થયો સાઈન એડી દીધી તળા જે આવ્યા અને એમ કીધું કે ચારણ નો કોટ મટાડવો છે સીધી અણાવાળા ના લગ્ન લેવાના હતા અને એને કીધું બાપુ હું જીવતો હોય અને તમારે માથું ન દેવાનું ઉતારી લ્યો મારું માથું અણાવાળાનું માથું કાપી અને એનું ધગધગતું લોહી છે ચારણ ને છાંટીને એનો કોટ મટાડ્યો પછી તો તળાજામાં સાઈ નીહડીએ એ ભલવાળાના દીકરાને હજીવન કર્યો આ તત્વ બધું ક્યાંથી આવે છે પહેલી કડી મેં જયારે શરૂઆતમાં આપને કીધી હતી તમારી દ્રષ્ટિ હોય તો તમે માને ઓળખી શકો બાકી એમના માના દર્શન નથી દાદાભાઈ એમના જોગ માયા નથી મળતી આ રાફડા હુણા હજી નથી પડ્યા તમારે બેલાના ગઢવી અત્યારે હાલ ભાવનગર રહે છે એમને દવાખાને દાખલ કરેલા ડોક્ટરે રજા દઈ દીધેલી હવે તમારું પૂરું થઈ ગયું થાય દીકરાને કે આપની સેવા કરો રાઘવદાનભાઈ નું નામ દેવકા એમને અટકશે હજી જીવે છે એટલે રાઘવદાનભાઈને ઘરે લઈ આવ્યા એને વિચાર આવ્યો હવે આ છેલ્લા શ્વાસ છે પૂરું થવાની તૈયારીમાં છે પણ લાઈન એકવાર મઢડા જઈ આવું એટલે રાઘવદાનભાઈ દેવકા મઢડા આવ્યા ફોનભાઈ માની સામે આવી નાહુડા પાડ્યા કારણ કે ભલામણ તો બધાય કરે જ કે માં હામટ લુણિયાને અને હમીદ લુણિયાની વાત તો આપ જાણો છો ચારણી ઉપર શંકા કુશંકા કરી હરાપ દીધો કોડ નીકળ્યો ને પછી એને મટાડવા જ્યારે હરાંકડિયા વહેતા થયા ગાડામાં બિહારીને હમીર લુણિયો ગાડું આંખે હામટ લુણિયો બેઠો છે અને હોનભાઈ માં એમ નેજું કરીને જોયું કે હમીર આવતો લાગે છે લાવડું ફરી ગયા ત્યારે એને ગાડામાં બેઠા બેઠા દુહો કીધો કે બ્રહ્માહર ભગવાન ભલે જગત રૂઠી જાય પણ અમાણે મોઢું ફેરવે માં પછી શરણ કોનું હોનભાઈ આય ભગવતી તું જો મોઢું ફેરવી જા તો અમારે ચારણો ને બીજાનું હવે શરણ લેવાની વાત જ ક્યાં રહી અને બીજો દુહો કીધો ગાડામાં બેઠા બેઠા હજી તો નીહડે પોગાણું નથી ફોનભાઈ માને અવળું ફરતા આમ જોયા બીજો દુહો હામત લુણિયાના મોઢામાંથી નીકળી ગયો ભાઈઓ આ ભૂંગરના બે ગઢવી હામત ને અમીર બે ભાઈઓ કે સજનો કસાય જેમ તારેલો હોય ત્રિકમે આ તો અમીર પારાથી હોય હવે હામું જોજે ફોનભાઈ આય 9 લાખ લોબડીયાળી બાપ તું જો હામું નહીં જો તું મોઢું ફેરવી જાય પછી અમારે શરણ કોનું લેવું અરે અમે ચારણો તો પક્ષપાત વાળા છીએ અમે ભગવાનને મોકલો મૂકી દીધો છે ચોખ્ખી જ વાત છે આમાં ક્યાંય પક્ષપાત ચોખ્ખી જ વાત પક્ષપાતની કરી છે આમાં ક્યાંય ઢાંક પછેડો કર્યો જ નથી ચારણો જન્મથી પક્ષપાતી બન્યા અને શરણ જનની તણું એક લીધું તે લડાવી ઘણા લાડ મોટા કર્યા અને પ્રથમ સત કાવ્યના દૂધ પાયા હવે ખોળને ખેલવા બાળને માવડી હાથ ઘર સોડમાં જોગ માયા માં અમે દુનિયાની નજર સામે તને સ્વીકારી છે અને બાપને મૂકી દીધો છે અને હવે તું જો મોઢું ફેરવી જા તો અમારે કોનું શરણ લેવું ત્યારે હોનભાઈ માં અવળું ફર્યા હતા હરાકડિયા માં આમ હામું જોયું કે આવે અમીર તું ભગવાન નથી પણ પાંદડા તોડી અને કીધું કે આ વાટી અને અમીર લુણિયાના ડીલે લગાડજે અને તુલસી શ્યામના કુંડમાં કીજે નાઈ લે અને કોટ મટી જશે હું હરાકડિયા વાળી હોનભાઈ બોલું છું સાહેબ અને કોટ મટાડ્યો તો આઈ માએ એને ભરો હતો કે મારી હોનલ કોટ મટાડી દે આ વિશ્વાસ જો તમારા માન મારામાં એકવાર બેહી જાય એટલે હજી હું એમ માનું છું કે આ કળિયુગમાં પીઠડના મંદિરે જવાની જરૂર નથી બેગમ ભરી બાદશાહ દળ લઈ પાછો જાય આ પીઠડનું મંદિર જ્યારે નવગણ પાછો વળ્યો સિંધમાંથી અને પીઠડ ગામ મોરબીની બાજુમાં કોયલીની બાજુમાં અને મંદિર જ્યારે એવનોનો દળકટક આવ્યું અને તોડ્યું ત્યારે ચારણોને વરાળ નીકળી અને દોહો મોઢામાંથી નીકળી ગયો બેગમ ઘોરી બાદશાહ દળ લઈ પાછો જાય તો હુરજ ઉગે હોરઠી ઓલો ચારણ શેરો થાય આ ચારણોના થડા હવે પૂરા થઈ ગયા હોય કે બાદશાહ આ યવનો આવીને અમારી પીઠળનું દેવળ તોડી જાય સાહેબ ધરતી ફાટી હતી નાખે આખી યવનોની ફોજ હમાડી દીધી હતી એ પીઠળ હતી પીઠળનો લાખ પાકા આપ્યો તું મેં અઘાટ માડી જસુ માપ જુગ જન્મ તારો આવા એક એક દાખલા કરવા બેહો તો રાતુની રાતું ટૂંકી પડે એ અમીર લુણિયાના હામટ લુણિયાના